સ્ટુડિયોમાં જ્યોતિષ ચારા ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા ઉપસ્થિત છે. સીધી તેમની સાથે જ વાત કરીશું. મહેન્દ્રભાઈ, રાશિ મંડળની જે 12 રાશિઓ છે તેમાં પ્રથમ 6 રાશિ છે, તેમનું આજનું ભવિષ્ય કેવું રહેશે? પ્રથમ 6 રાશિઓની વાત કરીએ તો બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિસુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિ કરા ભવંતુ. મેષ રાશિની વાત કરીએ તો એ પહેલી રાશિ છે. અલય અક્ષર છે મેષ રાશિવાળા જાતકો માટે. આજના દિવસ માટે થોડીક ધન સંબંધની ચિંતાઓ રહેશે, સમસ્યાઓમાંથી માર્ગદર્શન ચોક્કસ મળશે. માતાની તબિયતની બાબતમાં થોડું સાચવવું પડશે. પરિસ્થિતિમાંથી ચોક્કસ એક સારો માર્ગ મળે એવા પણ યોગ બની રહ્યા છે. 50-50% આ રીતે મેષરાશિના જાતકોનું ચાલશે. વૃષભ રાશિ બવઉ જેના અક્ષર છે વૃષભ રાશિવાળા જાતકોને આજે ઉત્સાહમાં વધારો થાય. પરિવાર હોય ચાહે ભાઈઓ હોય, સહકાર જેટલો વધારે મળશે એટલું જ તમારું કાર્ય આજે દીપી ઉઠશે. અમૂલ્ય વસ્તુઓ મેળવવાની કોઈ પણ અભિલાષા હશે તો આજે પૂરી થશે. કોઈ પણ નિર્ણય અને એમાં પાછા મહત્વના નિર્ણયો લેવાના હોય તો આજના દિવસ માટે થોડું ખમી જજો, કારણ કે ક્યાંક થોડીક કચાશ આજના આ ગ્રહબળના આધારે તમને મળશે. મિથુન રાશિ કચ્છ ગ અક્ષર છે તો મિથુન રાશિવાળા જાતકો માટે આર્થિક સ્થિતિ મજબૂત બને. ધન હોય, પદ હોય કે પ્રતિષ્ઠા હોય, વૃદ્ધિના યોગ બની રહ્યા છે. પરિવારમાં સંતાનો કોઈ પણ વિશે પ્રશ્ન હળવા થાય તેવા યોગ પણ આજે બની રહ્યા છે. કર્ક રાશિની વાત કરીએ તો ડ અને અ અક્ષરવાળા જાતકો માટે સારા યોગ બની રહ્યા છે. પ્રવાસના યાત્રા હોય કે પ્રવાસ હોય આજનો દિવસ તમારા માટે સારો રહેશે. સાથે સાથે માન અને સન્માન મળે. તબિયતની બાબતમાં કાળજી રાખજો, કારણ વગરના તનાવથી દૂર રહેજો. કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ આ પ્રમાણે રહેશે. સિંહ રાશિ મ અને ટ અક્ષર છે તો રાશિ તમારી સિંહ થઈ. વડીલ હોય કે પિતા હોય, સહકાર આજે મળવો જરૂરી છે, કારણ કે એ મળશે તો તમારું કાર્ય સરળ બનશે. આજના દિવસ માટે ભાગ્યબળમાં વધારો થાય. પરિવારમાં થોડો તનાવ રહેશે. વાણી ઉપર જો સંયમ રાખશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો બની જશે. સિંહ રાશિના જાતકોનો આવું જ છે. કન્યા રાશિ પઠ અને ણ જેના અક્ષર છે એવા જાતકો માટે પારિવારિક સુખ સારું મળશે આજના દિવસ માટે. સંતાનોનો પણ લાભ થાય. ધન પ્રાપ્તિના ઉત્તમ યોગો આજે બની રહ્યા છે. લેવડ દેવળમાં થોડીક સાવધાની રાખશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. જય ગણેશ. સ્વાગત છે ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા અત્યારે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સીધી તેમની સાથે જ વાત કરીશું. મહેન્દ્રભાઈ, રાશિ મંડળની જે બાકીની જે 6 રાશિ છે તેનું આજનું ભવિષ્ય કેવું રહેશે? તુલા રાશિની વાત કરીએ તો રહો ને તો જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે ધંધાકીય બાબતોમાં થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે. બીજું કારણ વગરની ચિંતાઓ અનુભવાય તેવા યોગ છે તો આ બાબતે થોડું સાચવીને કામકાજ કરજો. જૂના સંબંધીઓ હોય કે જૂના મિત્રો હોય એની મુલાકાતથી આજે ખૂબ જ સારો લાભ થશે. પણ સાથે સાથે થોડી ધનહાનીની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે ચંદ્રબળના આધારે. પણ થોડુંક સાચવી લેજો તો આજનો દિવસે વાંધો નહીં આવે. તુલા રાશિ પછી આવશે વૃશ્ચિક રાશિ, જે 8મી રાશિ છે. 8મી રાશિ જ નહીં, એ મંગળ પ્રધાન રાશિ છે. અને એ ન અને ય જેના અક્ષર છે એવા જાતકો માટે હરીફાઈવાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરજો, કારણ કે બીજાને ન આવડતું હોય તમને આવડે છે. અને એવા જ કામ પ્રત્યે પ્રીતિ રાખજો જે તમે કરી શકતા હોય તો આજે દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. તબિયતની બાબતમાં સાચવવાનું રહેશે. અટવાયેલા કાર્ય તો પૂર્ણ થશે જ. વિરોધીઓ તમારાથી પરાજિત થાય તેવા યોગ વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસ માટે મળશે. ધનરાશિ ભ ધ ફ અને ઢ અક્ષરવાળા જાતકો માટે કોઈ સારી યોજનાઓ બનાવવાનું જો વિચારી રહ્યા, ખાસ કરીને આર્થિક બાબતમાં કોઈ સારા આયોજનો કરતા હોય તો આજનો દિવસ તમારા માટે સફળતાવાળો રહેશે. સન્માન અને ધનનો લાભ પણ મળે. સંતાન સંબંધે સારું સુખ મળશે. વ્યવસાયમાં નવી તકો મળે એવા પણ યોગ ધનરાશિના જાતકોને દેખાઈ રહ્યા છે. ધનરાશિ પછી આવશે 10મી રાશિ, એટલે મકર રાશિ, જેના અક્ષર છે ખ અને જ. ધંધાકીય રોજગારી ક્ષેત્રમાં સારી સફળતા આજના દિવસ માટે મળે. કોઈ મકાન લેવાનું છે, મિલકત, જમીન કે કોઈ પણ પ્રકારની ખરીદી કરવાની છે. શ્રાદ્ધ પક્ષમાં તો કરાય નહીં પણ પૈસો તો સાચવી રખાય ને. જેટલો પૈસો સાચવી રાખશો આગળ જતા એટલો એ તમને કામમાં લાગશે. નવું વાહન લેવાનું હોય તો પણ આજના દિવસ માટે પૈસો બચાવજો. ખોટા ખર્ચાઓ પર કાબુ રાખજો આજના દિવસ માટે, કારણ કે ક્યારેક ખોટા ખર્ચાઓ મોટા ખાડાઓ કરતા હોય છે, ન થાય એનું ધ્યાન રાખજો. કુંભ રાશિ ગ અને સ અક્ષર છે આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. કોઈ પણ સારી વસ્તુ ખરીદવાની હોય, કોઈ પણ ઘર વપરાશની ચીજોમાં ખર્ચ કરવાનો હોય તમારો દિવસ આજના માટે શ્રેષ્ઠ રહેશે. આજીવિકા માટે નવી તકો મળે, નવું વિચારવાની એક તક મળશે. પરિવારમાં સામાન્ય તનાવ રહેવાની શક્યતાઓ છે. આવક અને જાવકનું પ્રમાણ કદાચ જળવાઈ રહેશે આજના દિવસ માટે. મીન રાશિ દ ચ જ અને થ અક્ષર છે આવા જાતકો માટે ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થાય. ચામડી અથવા પેટ વિશે થોડી તકલીફ રહેવાની શક્યતાઓ છે. પરિવારજનોનો સહયોગ મળશે. ભાગીદારીવાળા કામકાજ જો તમે કરતા હોય થોડુંક સાચવીને કામકાજ કરજો. જય ગણેશ. મહેન્દ્રભાઈ કોલર જોડાશે, સીધી તેમની સાથે જ વાત કરીશું. વડોદરાથી સુભાષભાઈ જોડાયા છે. સુભાષભાઈ પ્રશ્ન પૂછો, વિગતો જણાવો. જય ગણેશ સુભાષભાઈ. હા જી, હવે મારા બાબા વિશે પ્રશ્ન હતો. જી, જન્મ તારીખ છે 21/1/1992. સમય રાતના 10:13. બરાબર. જન્મસ્થળ? જન્મસ્થળ વડોદરા. શું પ્રશ્ન છે બાબાનો? એક તો લગ્ન વિશે અને બીજું છે એનું મકાનનો યોગ ક્યારે છે. હવે લગ્ન માટે મારે આપને કહેવું છે બાબાને, ધન રાશિનો રાહુ ચોથા સ્થાનમાં છે. ચોથા સ્થાનમાં અને સાતમા સ્થાનમાં જ્યારે પણ રાહુની ઉપસ્થિતિ હોય ત્યારે મોટાભાગે દ્વિકલત્ર યોગ કહેતા બે લગ્નના યોગ બનતા હોય છે. તો આના માટે ઉપાય પણ બતાવવામાં આવેલો છે કે ભાઈ આના માટે જો છોકરો હોય તો એના માટે અર્ક વિવાહ જો કરવામાં આવે તો દાંપત્ય જીવનમાં સારી સુખાકારી પણ મળે અને દ્વિકલત્ર યોગ દોષનું નિવારણ થાય.
તો એક વસ્તુ આ વિચારવા જેવી છે. રાહુ શુક્ર અને મંગળ સાથે જોડાયેલો, મતલબ શુક્ર અહીંયા ધનરાશિનો છે, રાહુ અને મંગળ જેવા પાપ ગ્રહો સાથે યુતિમાં હોવાના કારણે પાત્રની પસંદગીમાં ક્યાંક જો ચૂક થઈ, અવિવેક થયો, તો આખી જિંદગીમાં ક્યાંક ને ક્યાંક થોડી થોડી સમસ્યાઓ રહ્યા કરશે, આવું આ કુંડળી બતાવી રહી છે. કારણ કે મંગળ ધનરાશિનો છે, બાળકનો સ્વભાવ થોડો ઉગ્ર હોય, સ્વાભાવિક છે. મંગળ જ્યારે ધનરાશિનો બનતો હોય ત્યારે આ માણસ મોટાભાગે સેનાપતિ જેવો હોય છે. તો અહીંયા આ કુંડળીમાં મંગળ પ્રબળ બને છે પણ સાથે શુક્ર સાથે જોડાયેલો છે, મતલબ દાંપત્ય જીવનમાં એ અડચણો ઊભી કરાવડાવે. શુક્ર રાહુ સાથે જોડાયેલો હોવાના કારણે કન્યાની પસંદગીમાં પણ ક્યાંક ને ક્યાંક આપણને થોડી તકલીફો થાય, તો આ બધી બાબતોનું ધ્યાનમાં રાખવાનું રહેશે. સૂર્ય અને શનિનો સંઘર્ષ યોગ અને મંગળ અને રાહુનો અંગાર યોગ, આ બંને કુંડળીમાં એવા યોગ બની રહ્યા છે કે દાંપત્ય જીવનમાં આગળ જતા કોઈ પણ સારા પ્રોગ્રેસમાં અડચણરૂપ બની રહ્યા છે, તો એના માટે યોગ્ય નિવારણ કરશો તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. ભરતભાઈ જોડાયા છે જૂનાગઢથી. ભરતભાઈ, આપનો પ્રશ્ન પૂછશો, વિગતો જણાવશો. મેડમ, મારું નામ ભરત છે, મારી જન્મ તારીખ 20/7/1999, મારું ભવિષ્ય દર્શન કેવું રહેશે? શું ભવિષ્ય દર્શન માં જન્મ સમય ખરો કઈ? હા, 8:10 સવારે. સવાર માં 8:10. શું ભવિષ્ય જાણવું છે? ભવિષ્ય દર્શન કેવું રહેશે? ક્યાં રહો છો તમે? શાંતિપર તાલુકો માણી આટીના, જિલ્લો જુનાગઢ. વાહ ભાઈ વાહ. સોરઠ ધરાથી સંચર્યા ન ચડ્યા, ગઢ ગિરનાર ન નાયા, ગાયો ગોમતી એનો એળે ગયો અવતાર. તમે તો જે ભૂમિમાં રહ્યા છો મિત્ર, એ ભૂમિ જ પવિત્ર ભૂમિ છે, બીજાને ક્યાં પૂછવાની જરૂર છે? એકાદ દામો કુંડમાં ડૂબકી મારી આવો, બધા કાર્ય સફળ થાય, ભવનાથના દર્શન કરી આવો. તમારી કુંડળીમાં મંગળ ચંદ્ર સાથે લક્ષ્મી યોગ તો કરી રહ્યો છે, પણ મંગળ તુલા રાશિનો છે, મતલબ કે એક જ જગ્યાએ 100 ફૂટ ખોદો તો પાણી નીકળે, આપણું શાસ્ત્ર એવું કહે છે. પણ 10 જગ્યાએ તમે 20-20 ફૂટ ખોદો તો પાણી ન નીકળે, ભલે 200 ફૂટ ખોદાતું હોય. એ જ પ્રમાણે એક જ જગ્યાએ તમે મહેનત કરો, ખૂબ જ સારા પરિણામો મળશે. બીજું, એક વસ્તુને તમારે ધ્યાનમાં રાખવી પડશે, આ પિતૃઓનો મહિનો ચાલી રહ્યો છે, તમારો જે ક્રોધ છે, તમારી ખોટી નેગેટિવ એનર્જી છે, એ પૂર્વજોને અર્પણ કરી દો અને વિચારો કે જ્યાં સુધી મારામાં તાકાત હશે ત્યાં સુધી હું ક્રોધ નહીં કરું, ત્યાં સુધી સામેના વ્યક્તિને સારા બને ત્યાં સુધી એવા વચનો કહીશ કે જે સામેના વ્યક્તિને ગમતા હોય, તો તમારા ભાગ્યમાં આવતા બધા જ અવરોધો દૂર થાય પિતૃઓની કૃપાથી. સૂર્ય સાથે રહેલો બુધ બુધાદિત્ય યોગ ભગવાને ખૂબ જ સારી બુદ્ધિ આપી છે, પણ સાથે સાથે સૂર્ય રાહુ સાથે ગ્રહણ યોગ પણ કરી રહ્યો છે. એટલે ઘણી વખત એવું થાય કે ટોપલું ભરીને આપણી પાસે દૂધ તો હોય, પણ એક નાનક ફટકડીનો ટુકડો નાનકડો હોય અને દૂધને ફાડી નાખે, એ જ પ્રમાણે જીવનમાં ક્યાંક ને ક્યાંક આ રીતે તકલીફો રહેતી હશે, તો આવા સમયે ગ્રહણ યોગના દોષનું જો વિધિવત નિવારણ કરાવડાવવામાં આવશે તો આગળ જતા ખૂબ જ સારી સફળતા મળશે. ભવિષ્ય દર્શન તમારું ઉજ્જવળ રહેશે.